ગઢ રહેશે. હવે કોંગ્રેસ કોંગ્રેસ ને કોંગ્રેસ જ રહેશે. હવે અમે અમારી કોંગ્રેસ ને તૂટવા નહીં દઈએ. આજથી અમે કોંગ્રેસે શપથ લીધું છે કે કાયમ માટે અમરાવાડીમાં કોંગ્રેસ જ આવશે. અને હવે અમારી પ્રજાને ન્યાય થશે, સચોટ ન્યાય થશે. જોવા મળી રહ્યો છે. 700 આશા શું છે? 3800 મત થી આગળ છે. આગામી કેટલી લીડ કાપશે? ચોક્કસ ધર્મેન્દ્રભાઈ પટેલ 5000 વચ્ચે પણ વધારે મતથી જીતવાના છે. કારણ કે સમગ્ર અમરાવાડી જનતાએ એમના પર મતરૂપી આશીર્વાદ આપ્યા છે. અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના જેટલા પણ ઉમેદવાર છે બધાને મતના આશીર્વાદ મળે છે. અને આ જે રિઝલ્ટ છે એ ગુજરાતની જે રાજનીતિ છે એનું જે પુનરાવર્તન છે એ થશે. એટલે કોંગ્રેસ વાપસી કરશે અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો પરચમ લહેરાશે અને કુશાસનને ફેંકી નાખશે એવો સંદેશો જાય છે. ખાસ તો જે પ્રકારે અત્યારે ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો. દ્રશ્યમાં બતાવીશ કે મોટી સંખ્યામાં અત્યારે લોકોનો ઉત્સાહ છે, કાર્યકર્તાઓના ઉત્સાહ છે. અને જે પ્રકારે અત્યારે હાલ જે જીતની જે આશા છે, ખાસ તો આપણી સાથે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રભાઈ પટેલ, તેમના ભાઈ છે, તેમની સાથે વાત કરીશું. કેવો ઉત્સાહ છે, ખુશી શું છે જયારે અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે? ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા તમામ મિનિસ્ટરી અમરેવાડી વિધાનસભા પર ઉતારી હતી. આજે સવારે વોટિંગની ગણતરી છે, એક પણ મિનિસ્ટર મતદાન મથક ઉપર દેખાતા નથી. અગાઉથી અમને ખબર પડી ગઈ હતી કે અમરેવાડી વિધાનસભા ધર્મેન્દ્રભાઈ પટેલ જીતી રહ્યા છે. કેવી રીતે સેલિબ્રેશન કરશો આ જીતને અને શું કરશો આગળ? આ જીત એ અમરેવાડી પ્રજાએ જંગી સ્પર્ધામાંથી ચૂંટણી પહેલા ઇલેક્શન પહેલા નક્કી કરેલું કે આ વખતે આપણે અમરેવાડી વિધાનસભામાં પરિવર્તન લાવવું છે, એ ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવી ગયો હતો. એટલે તમામ મિનિસ્ટરો, તમામ સંસદ સભ્યો, તમામ સીએમ, ડેપ્યુટી સીએમ બધાની હાજરી અમરેવાડી વિધાનસભા ઉપર હતી. પણ આજના દિવસમાં મોટી મહત્વની વિધાનસભા છે, તો સવારથી અત્યાર સુધીમાં કોઈ પણ મિનિસ્ટર, કોઈ ડેપ્યુટી સીએમ, સીએમ કોઈ પણ અહીંયા ઉપસ્થિત નથી. જોયું અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો અત્યારે ઉપસ્થિત છે. એક ઉત્સાહ ચોક્કસ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારની મતગણતરીમાં પરિણામો સામે આવી રહ્યા છે, જેને લઈ જોતા ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એક ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જયારે બીજેપી નિરાશ જોવા મળી રહ્યો છે, કારણ કે 38 મતથી અત્યારે હાલ તો કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આશાની જીત છે કે દિવાળીનો જે તહેવાર છે તે કોંગ્રેસ સેલિબ્રેશન સાથે ઉજવશે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે અનિતા.